આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે ત્યારે આ સ્થાપના દિવસ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશ જાહેર કર્યો છે જેમાં તેમણે કોરોનાને હરાવવા માટે સહકાર આપવાની અપીલ કરી હતી તો સાથે જ બે મહત્વની જાહેરાત પણ કરી છે સરકારે એપ્રિલ મહિનામાં વિનામૂલ્યે એપીએલ કાર્ડધારકોને રાશન આપ્યું હતું ત્યારે હવે ફરીવાર મે મહિનામાં પણ એપીએલ કાર્ડધારકોને વિનામૂલ્યે રાશન આપવામાં આવશે 7મી મે થી 12મી મે સુધી અનાજનું વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત માં અમૃતમ અને માં વાત્સલ્યના લાભાર્થીઓ જો કોઈ સારવાર માટે હોસ્પિટલમાં જાય છે તો તેનો કોરોનાનો ટેસ્ટ હોસ્પિટલમાં લેવામાં આવશે અને તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હું ગુજરાતના લોકો માટે બે મહત્વની જાહેરાત પણ કરું છું પહેલું આપ સૌ જાણો છો કે એપ્રિલ મહિનામાં ગુજરાતના મધ્યમ વર્ગના પરિવારોને ગુજરાત સરકારે વિનામૂલ્ય એપીએલના લોકોને 10 કિલો ઘઉં 3 કિલો ચોખા 1 કિલો ખાંડ 1 કિલો દાળ સરકાર તરફથી આપી હતી હવે ફરીવાર મે મહિનામાં મધ્યમ વર્ગ એટલે એપીએલના 61 લાખ કુટુંબોને બીજી વખત કુટુંબ દીઠ 10 કિલો ઘઉં 3 કિલો ચોખા 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ સરકાર તરફથી વિનામૂલ્ય આપવામાં આવશે મધ્યમ વર્ગના 61 લાખ કુટુંબના આશરે 2.5 કરોડ વ્યક્તિઓને 7મી મે થી 12મી મે સુધીમાં આનું વિતરણ કરવામાં આવશે રાજ્ય સરકાર તરફથી મધ્યમ વર્ગના લોકોને 1મી મે નિમિત્તે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આ હું જાહેરાત કરું છું અને એવી જ બીજી જાહેરાત કે માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાના લગભગ 77 લાખ લાભાર્થી પરિવારોમાંથી કોઈને પણ જો સર્જરી કરાવવા એટલે કે ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં જવું પડે પ્રસૂતિ માટે હોસ્પિટલમાં જવું પડે તો કોરોનાનો ટેસ્ટ હોસ્પિટલમાં લેવામાં આવે તો એનો ખર્ચ એ વ્યક્તિઓ ભોગવવું નહીં પડે એ માં અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજનાના ભાગરૂપે જ એનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે જેના લીધે માં અમૃતમ અને વાત્સલ્ય યોજનાના કોઈ પણ લાભાર્થીને કોઈ પણ ઓપરેશન માટે કોરોના ટેસ્ટિંગનો કોઈ પણ પ્રકારનો ખર્ચ ભોગવવો પડશે નહીં